ગુજરાતમાંથી અરબ દેશોમાં જીવિત પશુઓને મોકલવાનું કામ એક વર્ષ પહેલાં પણ શરૂ થયેલું. એના વિરુદ્ધમાં જીવદયાપ્રેમીઓ ગૌરક્ષકોએ આંદોલન કરેલું અને આંદોલનના પરિણામે સરકારે સ્પષ્ટ રૂપે સામે આવીને કહેવું પડ્યું કે આજ પછી એક પણ પશુને અમે ગુજરાતની બહાર અથવા તો અરબ દેશોમાં નહીં જવા દઈએ, ગેરકાયદેસર રીતે એમની ક્યાંય કતલ નહીં થવા દઈએ. પરિણામ, ગૌરક્ષકોએ પોતાનું આંદોલન પડતું મૂક્યું. આજે એક વર્ષ પછી ફરીથી એ જ પશુઓનું એક્સપોર્ટ સરકારે ચાલુ કર્યું છે. કચ્છના બંદરેથી લગભગ 1 લાખ પશુઓને મોકલી દેવામાં આવ્યા છે અને બાકીના પશુઓનું સતત અહીંયાથી અરબ દેશોમાં મોકલવાનું ચાલુ છે. આવી પરિસ્થિતિમાં જો ગુજરાત સરકાર એક વખત પ્રોમિસ કર્યા પછી, અને એ પણ જેવા તેવા માણસ નહીં, મુખ્યમંત્રી પોતે જ્યારે પ્રોમિસ કરે છે કે અમે હવે પછી એક પણ પશુને વિદેશમાં બારોબાર નહીં મોકલીએ, જીવિત પશુઓને કોઈના હાથમાં નહીં જવા દઈએ, અને એ પ્રોમિસ તોડી રહ્યા છે, કોઈ પણ પ્રકારે ગુજરાત સરકારે પોતે બોલ્યા તેનું પાલન કરવું જોઈએ, પ્રજાનો વિશ્વાસ ટકાવવો જોઈએ, પોતે જીવદયા માટે ગૌરક્ષા માટે પ્રતિબદ્ધ છે એ વસ્તુ સાબિત કરવી જોઈએ. આજની આ બેઠકમાં એ ચર્ચા કરવામાં આવી છે કે જે પશુ જીવતા પશુઓનો વિકાસ કરવામાં આવે છે એ સંપૂર્ણ બંધ થવી જોઈએ. અગાઉ પણ આ માટે મિટિંગો થયેલી અને જ્યારે જે તે વખતે સરકારે અને મુખ્યમંત્રીશ્રીએ વચન આપેલું કે ગુજરાતના કોઈપણ બંદરથી કોઈપણ વસ્તુને એક્સપોર્ટ કરવામાં નહીં આવે એ ફરી ચાલુ કરવામાં આવી છે, તો એના વિરુદ્ધમાં આ જે બેઠક મળેલી અને બેઠકમાં એવા નિર્ણય લેવાયા છે કે 1-2 દિવસમાં આવેદનપત્ર વગેરે સરકારને આપવામાં આવશે અને એના પછી નહીં કરવામાં આવે બંધ તો એ આંદોલનના માર્ગે જશે અને હિંસા એમ કે આંદોલન થશે અને આ હિંસા રોકવા માટેના પ્રયત્નો પૂરેપૂરા થશે. એ